તો આજે આપણે સૌથી પહેલા ચટપટું બનાવી લઈએ, પછી કંઈક ઠંડુ પણ. હા, ઓકે ઓકે ઓકે. તો ચલો બનાવવાની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? પાવ રગડા. બસ આપણે રગડો જ બનાવી લઈએ, બહાર જેવો. તો ચલો ચટપટો રગડો બનાવીએ હવે. યસ, ગેસ ઓન કરશું. લગભગ 3 ચમચી જેટલું તેલ લઈશું. બહાર આપણે ખાઈએ ને હવે તો સ્પેશિયલી ખૂમચા પર તો તેલ થોડું વધારે જ હોય. હા હા, એ છે. અને આમ રેસીપીમાં કંઈ એવા બહુ મોટા ફેરફાર નથી હોતા. થોડી ઘણી ટિપ્સ જો તમને મળી જાય ને તો બહાર જેવી વાનગી ખૂબ આસાનીથી તમે ઘરે બનાવી શકો. એમાં કેવું છે કે તમને થોડું માહોલ એવું મળે કે તમને બહાર ખાવાનું વધારે મન થતું હોય, અને સૌથી અગત્યની વાત કે તૈયાર મળે બરાબર. જ્યારે અહીંયા તમારે થોડી પ્રી પ્રિપરેશન કરવી પડે. પણ આ પાઉં રગડો બનાવીએ ને એમાં બહુ ખાસ એવી કોઈ મહેનત છે જ નહીં. સરસ ચટાકેદાર રગડો બનાવી દો, ચટણીઓ જો રેડી હોય તો પછી આ વાનગી બહુ જ ઝડપથી બની જશે. બસ ખાલી ચટણી હોવી જોઈએ, બાકી જો ચટણી કરવા બેસીએ ને તો એકાદ કલાક ઉપર આરામથી નીકળી જાય. પણ હું તને કહું હેલી કે અત્યારે આ સીઝનમાં બધાની ઘરે ચટણીઓ હોય જ કે એમાંથી અલગ અલગ ચટપટી વાનગી બનતી જ હોય છે. તેલ આવી ગયું છે, 1 ચમચી જીરું લઈએ છે. જીરું ખીલે એટલે હિંગ લઈશું. હિંગનું પ્રમાણ થોડું આગળ પડતું લઈએ છે. આશરે કેટલું લઈએ છે? 5 ચમચી હિંગ લીધી છે, અને થોડી સ્ટ્રોંગ હોય તેવી હિંગ છે. હવે તેમાં 1/2 કપ સમારેલી ડુંગળી ઉમેરશું. હવે ડુંગળીને થોડી ગુલાબી થાય તેવી સાંતળશું. આપણે ઘરે જ્યારે કોઈ પણ વાનગી બનાવીએ ને તો હિંગનું પ્રમાણ આપણે 1/2 ચપટી કે 2 ચપટી એટલું જ લઈએ. હા, અહીંયા સેજ આપણે આગળ પડતું લઈશું એટલે પછી બહાર જેવો ટેસ્ટ. હા, મસાલામાં ધ્યાન રાખવાનું કે મસાલા થોડા આગળ પડતા અને કયા સ્ટેજ પર નાખવાના એ અગત્યનું છે. હવે જો ડુંગળી થોડી સંતળાવાની શરૂઆત થાય એટલે આપણે મસાલા કરી દઈએ. 5 ચમચી હળદર લઈએ છે. 1 મોટી ચમચી ધાણા જીરું છે. 1 મોટી ચમચી સેવસળનો જે મસાલો માર્કેટમાં તૈયાર મળે છે એ લીધો છે. આનાથી રગડાનો સ્વાદ બહુ સરસ આવશે. આપણે ઘરે જનરલી બનાવીએ તો આ મસાલો તો ઉમેરીએ જ નહીં, એટલે પ્રોપર ટેસ્ટ ના મળી રહે આપણને. એટલે આ મસાલો તો ઉમેરવાનો જ. 1 ચમચી લાલ મરચું પાવડર. આ રીતે મસાલાને ડુંગળી સાથે તેલમાં સાંકળી લઈએ છે. મરચું કાળું ન પડી જાય એનું ધ્યાન રાખવાનું. એટલે હું થોડું 1/2 ચમચી જેટલું પાણી ઉમેરું છું, નહીં તો મરચું બળી જશે. પણ જો તેલનું પ્રમાણ થોડું આવી રીતે વધારે હોય છતાં પણ મરચું બળી જાય ખરા? હા હા, તેલમાં જ મરચું બળે. તેલ ગરમ હોય અને એમાં તમે મરચું ઉમેરો ને એટલે બળી જાય. અને ડુંગળી સંતળાઈ ગઈ છે એટલે એમાંથી પણ ભેજ જે છે એ નીકળી ગયો છે, એટલા માટે. અને તાપ સ્લો રાખવાનો, ધીમા તાપે કરવાનું. હવે આ મસાલા થોડા ચડી ગયા છે, સરસ સંતળાઈ ગયા છે, એ પછી એમાં સમારેલા ટામેટા ઉમેરીએ છે, 1 કપ છે. ટામેટાને પણ આ રીતે 1-2 મિનિટ સરસ સાંતળી લઈશું. અને બહુ ઝડપથી બની જાય છે. જો વટાણા બાફીને રેડી હશે તો બહુ ટાઈમ નથી જતો. ડુંગળી ટામેટા તો કેવું કે આપણે બેઠા બેઠા આમ ટીવી જોતા એને ત્યાં પણ આપણે સમારી શકીએ. ટામેટા પણ સંતળાઈ ગયા છે. 1 કપ બાફેલા સફેદ વટાણા લીધા છે. 1/2 કપ વટાણા હતા બાફી એટલે 1 કપ થશે, તે ઉમેરીએ છે. વટાણા સરસ બફાઈ પણ જવા જોઈએ અને આખા પણ રહેવા જોઈએ, એ ધ્યાન રાખવાનું. ઘણીવાર એવું થાય કે 1 સીટી વધારે મારી લઉં, 1 સીટી વધારે વાગી જાય ને એટલે એકદમ આમ છુંદો જ થઈ જાય. હા હા. 1 નંગ બટાકાને બાફીને તેનો માવો કરેલો છે તે ઉમેરવાનો છે, અને આ નહીં ભૂલવાનું. હા, આનાથી એકદમ ઘટ રગડો થાય. હા, ઘટ રગડો પણ થશે અને એનો સ્વાદ પણ આવશે. એટલે આ ખાસ ઉમેરવાનું. ઓકે, બધી ટીપ છે, ટીપ વારાફરતી તમને મળતી રહેશે. અને બહારનો જે રગડો બને ને એમાં હંમેશા સફેદ વટાણા જ ઉમેરવામાં આવે છે. હા, એટલે આપણે સફેદ વટાણા જ લેવાના. જો હવે આપણે જરૂર પ્રમાણે પાણી લઈશું.
વટાણા બાફતી વખતે મેં મીઠું ઉમેર્યું છે એટલે એ પ્રમાણે હું મીઠું ઉમેરીશ. અત્યારે લગભગ અડધી ચમચી લઉં છું. હવે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. મસાલા પણ આપણે બધા કરી દીધા છે. હવે ધીરા તાપે આ રગડાને લગભગ 10-1 મિનિટ થવા દઈએ છે. અને અત્યારે મેં તેમાં ખટાશ નથી ઉમેરી. આમ આમલીનો પલ્પ ઉમેરાતો હોય, આપણે સેવ સળને બનાવીએ છીએ એમાં કરીએ છીએ, પણ અત્યારે આપણે પાઉ રગડો બનાવી રહ્યા છીએ એટલે ઉપર ચટણીઓ આવશે એટલા માટે અત્યારે ખટાશ નથી ઉમેરી. હવે 10-1 મિનિટ થવા દઈશું. ભાઈ આપણે તો બનાવી રહ્યા છે પાઉ રગડો, લસણ તો આમાં છે જ નહીં. લસણની તરી, એના વગર તો પાઉ રગડો અધૂરો જ કહેવાય, મજા જ ના આવે. યસ, તો એક બાજુ રગડો ઉકળવા દઈએ અને સાથે લસણની તરી બનાવીએ. હવે વઘારામાં સૌથી પહેલા તેલ મૂકશું. લગભગ પાવાડકી જેટલું તેલ મૂક્યું છે. લગભગ 2 પ્લેટ થાય એટલો રગડો આપણે બનાવ્યો છે, 2 કે 3 પ્લેટ એટલી જ આપણે લસણની તરી બનાવીએ છે. તેલ આવી ગયું છે. હવે તેમાં 1 મોટી ચમચી લસણ છે પેસ્ટ કરીને લીધું છે એ ઉમેરશું. લસણને આ રીતે તેલમાં સાંતળી લીધું. હવે ગેસ બંધ કરી દઈએ. ગેસ બંધ કર્યા પછી 1 ચપટી જેટલી હિંગ ઉમેરું છું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી છે મરચું પાવડર, આ રીતે પછી ઉમેરવાનું. 1/2 ચમચી ઉસળ મસાલો. અચ્છા, આમાં પણ? હા, એમાં પણ લઈએ છે. બરાબર મિક્સ કરી લઈશું. આ તેલ સાધારણ ગરમ હોય ને એમાં જ મસાલા શેકાઈ જશે. અને જે લોકો બહુ આમ તીખું ખાતા હોય ને એ લોકો તો એક્સ્ટ્રા તરી મંગાવે. યસ યસ. અને તરી જેટલી બનાવી છે એ ભાગનું મીઠું ઉમેરીએ. લસણની તરી રેડી છે, રગડો તૈયાર છે. રગડો જ્યારે ગરમ હશે ત્યારે આપણે એની કન્સિસ્ટન્સી ચેક કરી શકીએ, થોડો ઢીલો રાખવાનો. ઠંડો પડે ને એટલે ઠરી જાય, તો તમે થોડું પાણી ઉમેરી અને એને રેગ્યુલર કરી શકો. વટાણા હોય એટલે ઠરી જ જાય. હા હા હા. તો હવે સર્વ કરશું. હવે પાઉ રગડાને સર્વ કરી લઈશું. પાઉના આ રીતે મોટા પીસીસ રાખવાના છે. સૌથી પહેલાં એને પ્લેટમાં મૂકી દઈએ. હવે ઉપર રગડો લઈએ. જો આટલો ઢીલો રાખવાનો, કેમ કે પાઉ છે, પછી ઉપર આપણે નમકીન લેવાના છે એટલે બહુ પછી જાડું થઈ જાય. લસણની તરી, તીખું કેવું ખાવ છો એ પ્રમાણે. અત્યારે હું 2-3 ચમચી લઉં છું. મીડિયમ મીડિયમ તીખી ચટણી, કોથમીરની ચટણી છે. અને આ ચટણી પણ બહાર ખૂબ તીખી હોય, ઘરમાં આપણે આપણા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકીએ. આપણે ઘરે કેવું લવિંગિયા મરચાં અને સાદા મરચાં ઉમેરીને બનાવીએ, બહાર મને લાગે છે લગભગ ખાલી ને ખાલી લવિંગિયા મરચાંનો જ ઉપયોગ થતો હશે. હા, તીખી ચટણી બહાર મળે ને એમાં કોથમીરનું પ્રમાણ ઓછું અને મરચાંનું વધારે. ખજૂર આમલીની ગળી ચટણી છે એટલે જે ખાટો અને મીઠો ટેસ્ટ છે એ આમાં આવી જશે. સમારેલી ડુંગળી, સમારેલી કોથમીર,